हार्डवेयर एंड सॉफ्टवेयर। तो कंप्यूटर हार्डवेयर कोने कहेवाय? कंप्यूटर ना हार्डवेयर ना जे डिवाइस जे से डिवाइस कया छे, तो कंप्यूटर हार्डवेयर के जे साधनों ने आपणे જોઈ શકીએ છીએ અથવા એને રિપેર કરી શકીએ છીએ એવા જે પણ સાધનો છે કમ્પ્યુટર, એ બધાને શું કહેવાય છે? કમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે। હવે કમ્પ્યુટર હાર્ડવેર જે કમ્પ્યુટર હાર્ડવેર છે, તો કમ્પ્યુટર હાર્ડવેરમાં બે, એમાં પણ બે ડિવાઈડ થાય છે, ઇનપુટ ડિવાઇસીસ હોય છે, અમુક આઉટપુટ ડિવાઇસીસ હોય છે। તો આ પણ ક્વેશ્ચન હોય છે કે કમ્પ્યુટરના કયા ઇનપુટ ડિવાઇસીસ છે અને કયા આઉટપુટ ડિવાઇસીસ છે। તો પહેલા તો જે છે કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટર હાર્ડવેર શું છે? કે કમ્પ્યુટરના જે સાધનોને આપણે જોઈ શકીએ અને રિપેર કરી શકીએ એવા જે સાધનો છે બધાને શું કહેવાય છે? કમ્પ્યુટર હાર્ડવેર। એના એક્ઝામ્પલ પહેલા લઈએ, ધારો કે આપણે ઉપયોગ કંઈક લખવા માટે શું ઉપયોગ કરીએ છીએ? કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટ નીકાળવું હોય તો પ્રિન્ટર છે, પછી સ્કેનર છે, પછી વેબ કેમેરા પણ છે, કે આપણે લાઈવ કંઈ ચેટિંગ કરવું હોય કે એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ। તો એ જે પણ જરૂરી સાધનો છે એ બધાને શું કહેવાય છે? કમ્પ્યુટર હાર્ડવેર। તો કમ્પ્યુટર હાર્ડવેરમાં આગળ પણ કહ્યું, કમ્પ્યુટર હાર્ડવેરમાં બે ડિવાઇડ થઈ જશે, એક ઇનપુટ કમ્પ્યુટરના જે સાધનો છે એને ડિવાઇસીસ કહેવામાં આવે છે। તો બે એમાં ડિવાઇડ થાય છે, એક ઇનપુટ ડિવાઇસીસ અને બીજું છે આઉટપુટ ડિવાઇસીસ। તો આ ક્વેશ્ચન પણ કમ્પલસરી એક્ઝામમાં આવતો કે આમાંથી કયું ઇનપુટ છે અને કયું આઉટપુટ છે। તો એકદમ શોર્ટ ટ્રિક છે કે જે સાધન દ્વારા કમ્પ્યુટરની અંદર ડેટા એન્ટર થાય કે એના દ્વારા આપણે એન્ટર કરીએ છીએ એ બધાને શું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસીસ। એક્ઝામ્પલ તરીકે તમે કંઈ પણ લખો છો કીબોર્ડથી, તો એ ક્યાં જાય છે? કમ્પ્યુટરની અંદર। તો શું થશે? ઇનપુટ ડિવાઇસીસ। પછી માઉસથી તમે કંઈ પણ કર્સર ઉપર ક્લિક કરો છો તો પ્રોસેસ ક્યાં થાય છે? કમ્પ્યુટરની અંદર। તો શું છે? ઇનપુટ। પછી કંઈ પણ વસ્તુ આપણે સ્કેન કરી અને કમ્પ્યુટરની અંદર લેવી હોય તો એમાં પણ જે છે આપણે સ્કેનરનો ઉપયોગ કરીએ છીએ, તો એ પણ શું છે? ઇનપુટ ડિવાઇસીસ છે। એના પછી બીજું ઇનપુટ ડિવાઇસીસમાં જોયસ્ટિક ગેમ રમવા માટેનું એક સાધન છે, એ પણ ઇનપુટ ડિવાઇસીસ છે। તો એ આ બધા જે છે જે સાધન દ્વારા આપણે કમ્પ્યુટરની અંદર માહિતી તમે ડેટા એન્ટર કરો એને જે ઇનપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે। એના પછી બીજો પાર્ટ છે આઉટપુટ ડિવાઇસીસ। તો પેલા આઉટપુટ ડિવાઇસીસ કોને કહેવામાં આવે છે? તો આઉટપુટ ડિવાઇસીસ એટલે કે જે સાધન દ્વારા કમ્પ્યુટરમાંથી તમે ડેટા બહાર નીકાળો છો અથવા બહાર લાવો છો એને કહેવાય છે આઉટપુટ ડિવાઇસીસ। તો આઉટપુટ ડિવાઇસીસ કયા છે? તો પહેલું તો સ્પીકર, કે તમે કમ્પ્યુટરની અંદર જે છે અવાજ, કમ્પ્યુટરની અંદરથી માંથી અવાજ બહાર આવે છે એના દ્વારા આવે સ્પીકર, તો એ બહાર લાવવાનું કામ કરે છે, તો આઉટપુટ ડિવાઇસીસ છે। આઉટપુટ ડિવાઇસીસમાં બીજું પ્રિન્ટર, કે આપણે કંઈ પણ જે ડેટા કમ્પ્યુટરની અંદર હોય એને આપણે પ્રિન્ટ સ્વરૂપે આપણે જોઈ શકીએ, તો પ્રિન્ટર પણ શું છે? માહિતીને બહાર લાવવાનું કામ કરે છે, તો આઉટપુટ ડિવાઇસ છે। પછી બીજું એનું આઉટપુટ ડિવાઇસીસની અંદર આવે છે એલઈડી સ્ક્રીન અથવા મોનિટરની સ્ક્રીન, તો એ પણ શું છે? માહિતીને બહાર લાવવાનું કામ કરે છે, તો એ પણ શું છે? આઉટપુટ છે। પછી પ્લોટર, કે પ્લોટર કે કમ્પ્યુટરમાં જે ખાસ કરી એ પ્રિન્ટર જ છે એક પ્રકારનું, પણ એ કેવો છે કે મોટા નકશાઓ, બેનરો અને એવી ડિઝાઇન તમારે નીકાળવી હોય તો પ્લોટરનો ઉપયોગ થાય છે, તો એ પણ શું છે? આઉટપુટ ડિવાઇસીસ છે। એના પછી જે છે કમ્પ્યુટર સોફ્ટવેર, તો સોફ્ટવેરમાં જે છે આપણે એક તો જોયું કે સિસ્ટમ બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર। સિસ્ટમ સોફ્ટવેર વિશે તમને સમજાઈ ગયું, જે છે ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે, વિન્ડોની એ બધી। એના પછી બીજી એપ્લિકેશન સોફ્ટવેર વિશે આપણે જોયું, તો એપ્લિકેશન સોફ્ટવેરમાં કઈ કઈ આવે છે? તો અલગ અલગ આપણે કામ કરવા માટે જે પણ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ એને એપ્લિકેશન કહેવામાં આવે છે, અને એવી જે એપ્લિકેશન છે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે તમારે એકાઉન્ટિંગ લખવું છે તો એના માટે ટેલી છે, પછી ઓફિસ માટેનું જે વર્ક કરવાનું હોય તો એના માટે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ છે, એક્સેલ છે, પાવરપોઈન્ટ છે, ફોટોની ડિઝાઇન માટે ફોટોશોપ છે, તો એ બધી જે છે ઓપરેટિંગ સિસ્ટમ એ જે છે બધી એપ્લિકેશનો છે। પછી કઈ ડિઝાઇન બનાવવી હોય તો કોરલ ડ્રો છે, કંઈક લખવાનું હોય એવું જે બુક બનાવવા માટે ખાસ ઉપયોગ થાય છે તો પેજ મેકર, તો એ બધા અલગ અલગ એપ્લિકેશન પ્રોગ્રામો જે આપેલા હોય છે અલગ અલગ કામ કરવા માટે તેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે। એના પછી આજે બીજો એક ટોપિક લઈએ વીડીયુ। આ પણ ક્વેશ્ચન ખાસ હોય છે, વીડીયુનું પહેલાં તો ફૂલ ફોર્મ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, બરોબર, મોનિટરમાં ખાસ કરીને કઈ સ્ક્રીનનો ઉપયોગ થાય છે, તો વિડિયો
વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ અને એક બીજો એ છે કે એમાં કઈ ટ્યુબનો ઉપયોગ થાય છે સીઆરટી કેથોડ રે ટ્યુબ વિઝ્યુઅલ ડિસ્પ્લે છે એમાં કેથોડ રે સીઆરટી અને કેવામાં આવે છે તો કેથોડ રે ટ્યુબ એક ક્વેશ્ચન પણ ઘણી બધી એક્ઝામમાં આવેલો છે તો એલસીડી જે આપણે ડિવાઇસ છે તો એલસીડી ડિવાઇસ ની અંદર પેલો એક બીજો પણ ક્વેશ્ચન એ છે કે એલસીડી નું ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલસીડી નું ફૂલ ફોર્મ છે તો આ જે છે કમ્પ્યુટર ના જે બેઝિક સાધનો છે એ તમને આની ચર્ચા કરી છે તો પહેલા તો જે છે ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ એના પછી આપણે જોયું કે કમ્પ્યુટર ના જે છે મુખ્ય બે પ્રકાર છે હાર્ડવેર અને સોફ્ટવેર કોને હાર્ડવેર કહેવામાં છે સોફ્ટવેર અને એના પછી લાસ્ટમાં જે છે સોફ્ટવેર છે તો એમાં એપ્લિકેશન સોફ્ટવેરનો શું ઉપયોગ છે અને સિસ્ટમ સોફ્ટવેરમાં કયા આવે છે તો આટલા ટોપિક ખાસ કરીને એક્ઝામની અંદર મોસ્ટ ઓફ એક્ઝામમાં આને લગતા ક્વેશ્ચનો એક બે ક્વેશ્ચન હોય છે તો જે એની પ્રિપેરેશન કરજો જે જરૂરી ટોપિક છે તમને સ્ક્રીન ઉપર મળી જશે લાસ્ટમાં એના એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એમાં લાસ્ટમાં જે છે ક્વેશ્ચન પણ આવશે કે તમારે જે છે આ એક્ઝામની અંદર કયા કયા ક્વેશ્ચનો આવેલા છે એ પણ લાસ્ટમાં મૂકેલા છે